હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ઇંગ્લિશ વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11 એન્ડ 12 ધોરણ 11 અને 12 ના ફંક્શનનો ટોપિક કે જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો હતો ફંક્શન પાર્ટ 1, એ આજે આપણે આગળ વધારીશું. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે ફંક્શન પાર્ટ 2 માં બાકીના જે બધા ફંક્શન્સ છે તેના વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એક ફંક્શન ભણ્યા હતા, શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ બતાવતું કે પરિણામને રજૂ કરતું એ ફંક્શન આપણે જોયું હતું, જેના એલિમેન્ટ્સ હતા સો દેર ફોર ટુ ઇનફ ટુ સો દેટ અને સચ દેટ. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે એના પછી આગળનું એટલે કે બીજું ફંક્શન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, જે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. બરાબર છે. હવે આ ફંક્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક્સપ્રેસિંગ એટલે કે વ્યક્ત કરવું થાય, પછી મેનર એટલે કે રીત થાય, ઓફ એન એક્શન એટલે કે ક્રિયા. બરાબર છે. તો ખાસ કરીને આ જે ફંક્શન જે છે આ શબ્દ પર વધારે ભાર મૂકે છે, અને એ શબ્દ છે મેનર. મેનર એટલે થાય છે રીત. બરાબર છે. અને આ ફંક્શન વિશે એવું કહી શકાય કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરે છે, તે ક્રિયાની રીતને રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાક્ય રચનામાં કેવી રીતે એ ઉપયોગ થાય છે. તો જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરે છે, તે ક્રિયાની રીતને રજૂ કરવા માટે, રીતને ઇંગ્લિશમાં મેનર કહેવાય. બરાબર છે. એ રીતને રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. બરાબર છે. તો સૌથી પહેલા આપણે એલિમેન્ટ્સ જોઈએ કે આ ફંક્શનમાં એલિમેન્ટ્સ એટલે આપણે વાત કરી હતી ઓળખ સૂચક શબ્દ, જેનાથી આપણે સેન્ટેન્સમાં સીધો આઈડેન્ટિફાય કરી શકીએ કે આ સેન્ટેન્સમાં ક્યાં ફંક્શનનો ઉપયોગ થયો છે. એટલે એલિમેન્ટ્સ પર યાદ રાખવા ખાસ જરૂરી છે. તો આ ફંક્શનના એલિમેન્ટ્સ છે એઝ અને લાઈક, બે છે. બરાબર છે. એઝ અને લાઈક, અને આ બેનો અર્થ ની જેમ એવો થાય છે. બરાબર છે. એઝ અને લાઈક વાક્યમાં આપણે જોઈએ કે એઝ અને લાઈક નો કેવી રીતે ઉપયોગ થાય છે. થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ્સ કે હી રન્સ લાઈક મિલ્ખા સિંહ, હી રન્સ લાઈક મિલ્ખા સિંહ. બરાબર છે. તો આ સેન્ટેન્સમાં લાઈક નો ઉપયોગ થયો છે. બરાબર છે. એના પછી જોઈએ કે શી ડાન્સિસ એઝ હર ટીચર અથવા એઝ હર ફ્રેન્ડ પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. એના પછીનો સેન્ટેન્સ જોઈએ, આઈ વર્ક એઝ અથવા લાઈક આઈ એમ ટોલ્ડ. બરાબર છે. તો અહીંયા ત્રણ સેન્ટેન્સીસ મેં લખ્યા છે એક્ઝામ્પલ્સમાં. સૌથી પહેલું છે કે હી રન્સ લાઈક મિલ્ખા સિંહ. બરાબર છે. એટલે કે તે રન્સ દોડે છે, કોની જેમ દોડે છે, મિલ્ખા સિંહની જેમ દોડે છે. એટલે એના દોડવાની જે રીત છે, બરાબર છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરે છે, કોઈ ક્રિયા કરે છે, એ ક્રિયાની રીતને રજૂ કરવા માટે, એની મેનરને રજૂ કરવા માટે આ ફંક્શન ઉપયોગ થાય છે. તો ઈ રન્સ લાઈક મિલ્ખા સિંહ, તે મિલ્ખા સિંહની જેમ દોડે છે. દોડવાની રીત કેવી છે, જેમ મિલ્ખા સિંહ દોડતા હતા એમ તે દોડે છે. એના પછી શી ડાન્સિસ, તેણી નાચે છે. કેવી રીતે નાચે છે, કેવી રીતે ડાન્સ કરે છે, તો એઝ અ ફ્રેન્ડ પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ, તે જેવી રીતે એની મિત્ર જે છે સ્ટેજ પર પરફોર્મન્સ કરે છે એવી રીતે તે ડાન્સ કરે.
કરે છે એના પછી આઈ વર્ક હું કામ કરું છું હું કેવી રીતે કામ કરું છું તો એઝ અથવા લાઈક આઈ એમ ટોલ્ડ મને જેમ કહેવામાં આવે છે તેમ હું કામ કરું છું બરાબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન જે છે એ ફંક્શનનો આ રીતે ઉપયોગ થાય છે આપણે ધ્યાન રાખવાનું છે કે ના બે એલિમેન્ટ્સ છે એઝ અને લાઈક અને આ બેનો અર્થ જે છે એ ની જેમ એવો થાય આમ તો આ બંને વાક્ય જે છે એ બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે શી ડાન્સિસ બીજું વાક્ય હર ફ્રેન્ડ પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ બરાબર છે અથવા હજી એક એક્ઝામ્પલ જોઈએ માનો કે માય ફ્રેન્ડ પ્લેસ એઝ અથવા લાઈક વિરાટ કોહલી બરાબર છે કે મારો મિત્ર રમે છે કોની જેમ રમે છે વિરાટ કોહલીની જેમ રમે છે તો એના રમવાની રીત કોના જેવી છે તો કે વિરાટ કોહલી જેવી છે બરાબર છે તો આ રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરે છે કોઈ ક્રિયા કરે છે કોઈ એક્શન કરે છે એ ક્રિયાની રીતને રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને એલિમેન્ટ્સ બે છે ખાલી માત્ર બે એ જ યાદ રાખવાનું છે એઝ અને લાઈક અને બેનો અર્થ શું થાય છે ની જેમ એવો થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ત્રીજો ફંક્શન છે અને એ છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન બરાબર છે આ ફંક્શનમાં આ એક શબ્દ વધારે મહત્વનો છે અને એ શબ્દ છે સપોઝિશન અને વિદ્યાર્થી મિત્રો આ જે સપોઝિશન જે છે એનો અર્થ ધારણા અનુમાન અંદાજ એવા બધા અર્થ થાય છે આપણે જેને સપોઝિશન કહીએ છીએ ગુજરાતીમાં એને ધારણા અનુમાન અંદાજ એવું કહેવામાં આવે છે તો સૌથી પહેલા જોઈએ કે આ ફંક્શનનો હેતુ શું છે તો આ ફંક્શનનો હેતુ એવો છે કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે તેવું અનુમાન તેવી ધારણા અથવા તો તેવો અંદાજ બરાબર છે લગાડવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે બરાબર છે હવે આપણે ત્રીજો ફંક્શન પહોંચ્યા છે અને એ છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન સપોઝિશન એ ગુજરાતીમાં શું કહેવાય તો હમણાં કીધું એમ ધારણા અનુમાન અંદાજ એવું થાય છે તો આ ફંક્શનનો હેતુ શું છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરે છે ક્રિયા કરે છે તેવું અનુમાન લગાડવા માટે તેવી ધારણા કરવા માટે તેવો અંદાજ લગાડવા માટે આપણને એવું લાગે છે કે આ કામ કરે છે જાણે કે તે આ હોય રેડી તે નાચે છે જાણે કે તે આ હોય એ ક્રિકેટ રમે છે જાણે કે તે સચિન હોય બરાબર છે તો આપણે અંદાજ લગાડીએ છીએ કે એની ક્રિકેટ રમવાની સ્ટાઇલ જે છે સચિન જેવી છે તેની ડાન્સ કરવાની સ્ટાઇલ જે છે ઋતિક રોશન જેવી છે બરાબર એ ધારણા આપણે લગાડીએ છીએ અનુમાન અંદાજ લગાડીએ છીએ તો એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે તેવી ધારણા અનુમાન અંદાજ સપોઝિશન સપોઝિશન શબ્દ જે છે ને એ સપોઝ ઉપરથી બને આપણે ગણિતમાં કે ધારો કે તો ધારો કે ઇંગ્લિશમાં સપોઝ એટલે ધારવું અને ધારણા એટલે શું થાય સપોઝિશન સપોઝ ક્રિયાવાચક સપોઝિશન છે નાઉન છે બરાબર છે તો જો આમ જોઈએ તો બે ફંક્શન અત્યારે આપણે પહેલા પૂરું કર્યું અને તેના શરૂ છે એ બંનેમાં થોડોક ડિફરન્સ છે કયો ડિફરન્સ છે તો જો આની પહેલા જે આપણે ફંક્શન ભણ્યા એમાં કેવું છે તો કે એમાં મેનર છે ઓલામાં શું છે તો કે સપોઝિશન છે મેનર એટલે શું થાય તો કે રીત થાય સપોઝિશન એટલે શું થાય ધારણા અનુમાન અંદાજ થાય આમાં કેવું છે તો આમાં શું છે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે એમાં આમાં આપણે રીત રજૂ કરીએ છીએ એ કેવી રીતે ક્રિયા કરે છે એની રીત એની પદ્ધતિ એની સિસ્ટમ કેવી છે એ આપણે આ ફંક્શનમાં રજૂ કરીએ અને એટલા માટે આમાં એઝ અને લાઈક આવે છે જ્યારે આમાં કેવું છે તો આમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરે છે આપણે રીત નથી રજૂ કરતા સિસ્ટમ નથી રજૂ કરતા એ કેવી રીતે કામ કરે છે એ રજૂ નથી કરતા અહીંયા આપણે ધારણા લગાડીએ છીએ અનુમાન લગાડીએ છીએ અંદાજ લગાડીએ છીએ તો એટલા માટે એ અંદાજ લગાડવા માટે આ ફંક્શન બરાબર કારણ કે સૌથી તમને કોઈ પણ ફંક્શન હોય તમને હેતુ સમજાઈ જશે એટલે ઓટોમેટિકલી ફંક્શન તમને સમજાઈ જશે તો એના પછી આગળ વધીએ એલિમેન્ટ્સ
અક્ષરના એલિમેન્ટ્સ વિદ્યાર્થી મિત્રો બે છે આમ તો એક જ વધારે ઉપયોગ થાય છે છતાં હું બે બંને લખું છું બરાબર છે ઘણી વખત એક્ઝામમાં બીજું પણ એલિમેન્ટ્સ આવે છે બે છે એઝ ઇફ અને એઝ ધો ઓલામાં શું હતા તો કે એઝ અને લાઈક બરાબર આમાં શું છે તો કે એઝ ઇફ અને એઝ ધો હવે એઝ અને તફાવતની રીતે યાદ રાખશું તો ઓટોમેટિક યાદ રહી જશે એઝ અને લાઈક નો અર્થ શું થાય તો ની જેમ અને એઝ ઇફ અને એઝ ધો નો અર્થ શું થાય જાણે શું થાય છે જાણે કે એઝ ઇફ અને એઝ ધો આ બંનેનો અર્થ શું થાય છે જાણે કે અને ખાસ યાદ રાખજો આજે એઝ ઇફ અને એઝ ધો વાળા જે સેન્ટેન્સીસ હોય છે એ માત્ર એક ઇમેજિનેશન હોય છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે તમારો મિત્ર ક્રિકેટ રમે છે સારા સારો શોટ માર્યો અને તમને લાગે વાહ ભાઈ કોહલી જેવો શોટ માર્યો ભાઈ ધોની જેવી સિક્સ માર્યો તો તમને ખબર છે કે તમારો મિત્ર ધોની છે નહીં અને ધોની તમારો મિત્ર છે નહીં છતાં પણ આપણે એના શોટ મારવા મારે એટલે લાગે વાહ ભાઈ શોટ માર્યો જાણે કે ધોની હોય પણ છે તો નહીં બરાબર એટલે કહેવાનો અર્થ એ છે કે એઝ ઇફ અને એઝ ધો પછીનું જે વાક્ય હોય છે એ માત્ર આપણું અનુમાન છે આપણી ધારણા છે આપણી કલ્પના છે આપણી ઇમેજિનેશન છે બરાબર એટલા માટે એઝ ઇફ અને એઝ ધો પછીનું જે વાક્ય હોય છે એમાં કર્તા ગમે તે હોય ક્રિયાપદ માત્ર વેર આવે છે અથવા હેડ પ્લસ વી3 નો ઉપયોગ થાય છે લખીએ વાક્ય લખતા પછી આગળ વાત કરીએ તો આનું સ્ટ્રક્ચર કેવું છે બરાબર સૌથી પહેલા પહેલો વાક્ય એસ પ્લસ વી ઘણી વખત ઓ આવે છે તો લખવામાં કઈ વાંધો નથી પછી એઝ ઇફ એઝ ઇફ અને પછી શું મૂકી દેવાનું એઝ ધો એઝ ઇફ અથવા એઝ ધો બે માંથી એક જ લખવાનું છે બંને લખવાનું છે ને એના પછી કરતા કે જે પહેલા વાક્ય માં લાગુ હોય એનું નામ કે સર્વનામ લખવાનું બરાબર એના પછી કેવું છે મેં કીધું એ ક્રિયાપદ કરતા ગમે હોય ક્રિયાપદ એક જ આવે શું આવે બે કરતા ગમે તે હોય ક્રિયાપદ વેર જ આવે ઈશિયન હોય તો આપણે લખીએ વોઝ નો આવે નો આવે કેમ આ અનુમાન વાળા વાક્ય છે ધારણા વાળા વાસ્તવિક વાક્ય નથી વાસ્તવિક વાક્ય હોય તો ઈશિયન સાથે તમે વોઝ મૂકી શકો છો એકમાત્ર આપણી કલ્પના છે અને એટલા માટે વેર આવે છે વોઝ આવતું નથી તો વેર બરાબર છે પછી કો પ્લસ ઓ ડબલ્યુ અને ઘણી વખત આ જે બીજું જે એઝ ઇફ અને એઝ ધો માં જો ક્રિયા હોય એની પછીના વાક્યમાં તો એસ પ્લસ હેડ પ્લસ વી3 અને પ્લસ ઓ પ્લસ ઓ ડબલ્યુ એ પણ વાક્ય રચના નો ઉપયોગ થાય છે બંને વાક્ય રચના વિશે છે બરાબર આપણે બંને ના એક્ઝામ્પલ્સ લખીએ પછી વધારે વાત કરીએ ફોર એક્ઝામ્પલ તરીકે માય ફ્રેન્ડ વોક્સ એઝ ઇફ અથવા એઝ ધો એઝ ઇફ અથવા એઝ ધો હી વેર અમિતાભ બચ્ચન હી વેર અમિતાભ બચ્ચન બરાબર છે જો મેં આ સેન્ટેન્સ લખ્યું છે કે માય ફ્રેન્ડ મારો મિત્ર વોક્સ એટલે ચાલે છે એઝ ઇફ અથવા એઝ ધો મારો મિત્ર ચાલે છે જાણે કે કેવી રીતે ચાલે છે જાણે કે હી વેર અમિતાભ બચ્ચન જાણે કે તે અમિતાભ બચ્ચન હોય બરાબર તો મારો મિત્ર એટલી સરસ ચાલ ચાલે છે જાણે કે તે અમિતાભ બચ્ચન હોય પણ છે તો નહીં તમારો મિત્ર અમિતાભ બચ્ચન છે નહીં અને અમિતાભ બચ્ચન કે તમારો મિત્ર નથી સિમ્પલ વાત છે બરાબર પણ આપણે એના ચાલવાની અનુમાન અંદાજ લગાડ્યો એના ચાલવાની રીત ઉપરથી કે એ ચાલે છે કેવી રીતે એનો અંદાજ લગાડ્યો આપણે ધારણા કરી અમિતાભ બચ્ચન ની જેમ ચાલે છે બરાબર તો જો આ બીજું વાક્ય જે છે એ કે અમિતાભ બચ્ચન એટલે તમારો મિત્ર અમિતાભ બચ્ચન છે નહીં એટલે આ એકમાત્ર એઝ ઇફ અને એઝ ધો પછીનું જે વાક્ય છે માત્ર આપણી કલ્પના છે આપણી ઇમેજિનેશન છે અને એટલા માટે અહીંયા હી છે ને છતાં પણ અહીંયા શું આવ્યું વેર આવ્યું છે કરતા ગમે તે હોય ક્રિયાપદ તરીકે વેર આવે છે તો જો માય ફ્રેન્ડ છે એ કરતા છે વોક્સ ક્રિયાપદ છે ત્યારબાદ એઝ ઇફ અને એઝ ધો બરાબર હી છે કરતા માય ફ્રેન્ડ માટે આપણે લગાડ્યું પછી વેર અને પછી કર્મ શું છે અમિતાભ બચ્ચન બરાબર એના પછી આગળ ચાલીએ ફોર એક્ઝામ્પલ તરીકે કેયુર સ્પીક્સ એઝ ઇફ અથવા એઝ ધો એઝ ઇફ અથવા એઝ ધો હી વેર નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી બરાબર છે તો જો એના પછીનું સેન્ટેન્સ માં શું લખ્યું છે કે કેયુર સ્પીક્સ કેયુર બોલે છે જાણે કે એઝ ઇફ અથવા એઝ ધો કેયુર બોલે છે જાણે કે હી વેર નરેન્દ્ર મોદી જાણે કે તે નરેન્દ્ર મોદી હોય બરાબર તો આપણને ખબર છે કેયુર કે નરેન્દ્ર મોદી છે નહીં બરાબર પણ આપણે એ જે બોલે છે ને બોલવાના ટોન ઉપરથી આપણે ધારણા કરીએ છીએ કે નરેન્દ્ર મોદીની જેમ બોલે છે એવી રીતે બોલતો હશે ભાઈઓ બહેનો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે નરેન્દ્ર મોદીની જેમ બોલે છે કે સ્પીક્સ કે બોલે છે જાણે કે
હોય અહીંયા જો કેયુર છે એટલા માટે મે હી લખ્યું છે છતાં પણ અહીંયા હી સાથે શું આવ્યું વેર કારણ કે આ જે આખું વાક્ય જે છે આખું વાક્ય એ માત્ર આપણી કલ્પના છે આપણો અનુમાન છે અને એટલા માટે હી વેર આવે છે એના પછી વાત કરીએ આગળ થોડા બીજા એક્ઝામ્પલ્સ જોઈએ એના પછી જોઈએ કે શી ડાન્સિસ શી ડાન્સિસ એઝ ઇફ અથવા એઝ ધો એઝ ઇફ અથવા એઝ ધો શી વેર માધુરી દીક્ષિત શી વેર માધુરી દીક્ષિત બરાબર છે તો જો એના પછી છે કે શી ડાન્સિસ તેણી નાચે છે એઝ ઇફ અથવા એઝ ધો કેવી રીતે નાચે છે જાણે કે શી વેર માધુરી દીક્ષિત જાણે કે તે માધુરી દીક્ષિત હોય બરાબર તો જો અહીંયા શી છે છતાં આપણે શું લખ્યું છે વેર લખ્યું છે એના પછી આગળ વધીએ ફોર એક્ઝામ્પલ તરીકે ધ લિટલ બોય સ્ક્રીમ્ડ એઝ ઇફ અથવા એઝ ધો એઝ ઇફ અથવા એઝ ધો હી હેડ સીન અ ડ્રેડફુલ ડ્રીમ બરાબર છે તો જો આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે આ એમ કહે છે કે ધ લિટલ બોય સ્ક્રીમ નાના છોકરાએ સ્ક્રીમ એટલે ચીસ પાડી આપણે કે ગાળ પાડી ઇંગ્લિશમાં સ્ક્રીમ કહેવાય નાના છોકરાએ ચીસ પાડી જાણે કે કેવી રીતે ચીસ પાડી જાણે કે હી હેડ સીન ડ્રેડફુલ ડ્રીમ જાણે કે તેણે બહુ ખરાબ સપનું જોયું હોય ખતરનાક ડરાવનારું સપનું જોયું હોય એની જેમ તેણે ચીસ પાડી તો જો અહીંયા બીજા વાક્યમાં છે ને આપણે આની પહેલાના તો ત્રણ વાક્યો જે જોઈએ એમાં શું છે ખાલી આ હોય કે ભાઈ મારો મિત્ર ચાલે છે જાણે કે અમિતાભ બચ્ચન હોય કે એવું બોલે છે જાણે કે તે નરેન્દ્ર મોદી હોય તેણી નાચે છે જાણે કે માધુરી દીક્ષિત હોય આપણે એવું હવે આ વાક્ય જો આમાં સમજો તો આમાં ક્રિયા દર્શાવે જાણે કે તેણે ખરાબ સપનું જોયેલું હોય તો જો જોયેલું હોય ક્રિયા છે એટલા માટે અહીંયા હેડ સીન નો ઉપયોગ થાય છે એટલે કે હેડ પ્લસ વી3 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે ત્રીજું ફંક્શન જે છે મેકિંગ સપોઝિશન બરાબર છે સપોઝિશન એટલે ધારણા અનુમાન અને અંદાજ બે એલિમેન્ટ છે એઝ ઇફ અને એઝ ધો સૌથી પહેલા કર્તા ક્રિયાપદ પછી એઝ ઇફ અથવા એઝ ધો મૂકી દેવાનું ત્યારબાદ કર્તા આગળના વાક્ય પછી નામ કે સર્વનામ પછી સિમ્પલ વાક્ય હોય તો વેર જ આવશે પણ જો ક્રિયા દર્શાવે કે આ વાક્ય મેં ક્રિયા દર્શાવી તો એડ પ્લસ વી બરાબર અને ઉપરનું વાક્ય જોવો તો મેં સિમ્પલ વાક્ય લખ્યું એટલે કર્તા ક્રિયાપદ તો ક્રિયાપદ તરીકે શું આવે છે આ વેર નો ઉપયોગ થાય છે તો આપણો ત્રીજો ફંક્શન છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ચોથો ફંક્શન છે અને એ છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ ને વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં વિરોધાભાસ કહેવાય એમ તો તમે ફંક્શન નું નામ જોવો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે ફંક્શન કેવા પ્રકારનું છે બરાબર જો આ ફંક્શન શું છે તો કોન્ટ્રાસ્ટ છે કોન્ટ્રાસ્ટ ને શું કે ગુજરાતીમાં વિરોધાભાસ કહેવાય બરાબર છે એ પર પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય તો પણ ભલે અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ હોય તો પણ ભલે આપણે બે ધ્યાન શું રાખવાનું છે કે કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ બરાબર પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ હોય ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ હોય ડિનોટિંગ કોન્ટ્રાસ્ટ હોય જે હોય તે કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ અને કોન્ટ્રાસ્ટ એટલે શું થાય છે વિરોધાભાસ વિરોધાભાસ કોને કહેવાય તો જ્યારે કોઈ પણ બે વિરોધી ઘટનાઓને જ્યારે કોઈ પણ બે વિરોધી ઘટનાઓને એક વાક્યમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે બરાબર છે કે જ્યારે કોઈ પણ બે વિરોધી ઘટનાઓને એક વાક્યમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે સૌથી પહેલા તો આપણે નોલેજમાં એક ખ્યાલ બેસવું જોઈએ કે વિરોધી ઘટના કોને કહે વિરોધાભાસ કોને વિરોધાભાસ એટલે તમે સમજો છો કે મેં ખૂબ મહેનત કરી બરાબર મેં ખૂબ મહેનત કરી અને હું પાસ થઈ ગયો એ વિરોધાભાસ નો કહે વિરોધાભાસ કોને કહે મેં ખૂબ મહેનત કરી અને ના પાસ થયો તો વિરોધાભાસ કહે કે હું ખૂબ દોડ્યો અને રેસમાં મારો પહેલો નંબર આવ્યો તે વિરોધાભાસ નો વિરોધાભાસ કોને કહેવાય કે મેં મહેનત ખૂબ કરી બરાબર હું ખૂબ દોડ્યો
છતાંય મારો રેસમાં નંબર આવ્યો નહીં, હું હારી ગયો. તો એ જે છે કે હું ખૂબ ઝડપથી દોડ્યો અને બસ ચૂકી ગયો, તે કેવો ભાવ થાય? વિરોધાભાસ. કે બે વિરોધી ઘટના, પહેલા વાક્ય ઉપરથી આપણે બીજું વાક્ય નો અંદાજ લગાડીએ બીજું વાક્ય આવું હશે પણ એ ન હોય ને, એને વિરોધાભાસ કહેવામાં આવે છે. તો કોઈ પણ બે વિરોધી ઘટનાઓને એક જ વાક્યમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એલિમેન્ટ્સ ની વાત કરીએ, આ ફંક્શનના એલિમેન્ટ્સ બરાબર છે. સૌથી પહેલા આ ફંક્શન એલિમેન્ટ્સ જોઈએ તો દો, અલ દો, ઇવન દો અને ઇવન ઇફ, બરાબર છે. આ ચારે ચાર જે છે એનો સર એક અર્થ છે, એક સરખો અર્થ છે, એટલા માટે મેં એક સાથે લખ્યા છે. ધો ટી એચ ઓ જી એચ, અલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ બધાનો અર્થ થાય છે જો કે છતાં પણ, જો કે છતાં પણ, બરાબર છે. એના પછી આવે છે હાવેવર અને એઝ, હાવેવર અને એઝ, એનો અર્થ પણ થાય છે જો કે છતાં પણ, જો કે છતાં પણ. એના પછી બટ, યેટ અને સ્ટીલ, બટ યેટ અને સ્ટીલ, એનો અર્થ થાય છે પણ, પરંતુ, છતાં પણ, હજુ સુધી, એવો અર્થ થાય છે પણ, પરંતુ, છતાં પણ, હજુ સુધી, બરાબર છે. પછી આવે છે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, એનો અર્થ થાય છે તેમ છતાં પણ. તો વિદ્યાર્થી મિત્રો, એટલા એલિમેન્ટ્સનો સમાવેશ આ ફંક્શનમાં થાય છે. આ ફંક્શનનું નામ છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ એટલે મેં કીધું એમ, જે એક ઘટના હોય એના પરથી આપણે વિચારીએ બીજી ઘટના આવી હોય પણ એ ન હોય, એને શું કહેવાય? વિરોધાભાસ કહેવાય, બરાબર છે. હવે તો એના જે બધા એલિમેન્ટ્સ હશે, એના ઓળખ સૂચક શબ્દો હશે, એ પણ એવા જ પ્રકારના હશે, કારણ કે આપણે ભાવ તો વિરોધાભાસ ઉભો કરવાનો છે. તો એના એલિમેન્ટ્સ ક્યાં છે, એના ઓળખ સૂચક શબ્દો ક્યાં છે? તો જો સૌથી પહેલા શું છે, કે ધો, અલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ, એનો અર્થ શું થાય છે? જો કે છતાં પણ, બરાબર. એના પછી હાવેવર અને એઝ, એનો અર્થ શું થાય છે? જો કે છતાં પણ, બરાબર. પછી બટ, એટ અને સ્ટીલ, એનો અર્થ પણ, પરંતુ, છતાં પણ અને હજુ સુધી. એના પછી છે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, એનો અર્થ શું થાય છે? તેમ છતાં પણ, બરાબર છે. હવે આપણે આ દરેકની વાક્ય રચનાઓ જોઈએ કે આ સેન્ટેન્સમાં કેવી રીતે એનો ઉપયોગ થાય છે, એની વાક્ય રચના શું છે. સૌથી પહેલું છે ધો, બરાબર છે. હવે ધો હોય પછી અલ ધો હોય, ઇવન ધો હોય, ઇવન ઇફ હોય, ચારે ચારની સેમ વાક્ય રચના લાગુ પડે છે, બરાબર. ધો, અલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, ચારે ચારની સેમ વાક્ય રચના. એટલે હું એના માટે એક લખું છું ધો, આની અંદર અલ ધો આવી જશે, ઇવન ધો પણ આવી જશે અને ઇવન ઇફ પણ આવી જશે. તો ધો પછી કર્તા ક્રિયાપદ કર્મ, એટલે કે એસ પ્લસ વી પ્લસ ઓ, બરાબર છે. અને પછી બીજું વાક્ય એસ પ્લસ વી પ્લસ ઓ, બરાબર છે. આવી રીતે ધોનો ઉપયોગ થાય છે. અથવા આ જે ધો જે છે એને મારે વચ્ચે લખવું હોય તો બીજું વાક્ય પહેલા લખવું પડે ને પહેલું વાક્ય પછી લખવું પડે, એટલે કે એસ પ્લસ વી પ્લસ ઓ પછી ધો અથવા ઇવન ધો, ઇવન ઇફ અને એ રીતે વચ્ચે આવશે, બરાબર છે. પછી પહેલું વાક્ય એસ પ્લસ વી પ્લસ ઓ, બરાબર છે. તો આ રીતે ધો, ધોની વાક્ય રચના લાગુ પડે છે. એક્ઝામ્પલ તરીકે ધો, હી વોઝ ઇલ, હી વોઝ ઇલ અને હી કેમ ટુ સ્કૂલ, હી કેમ ટુ સ્કૂલ, બરાબર. સેન્ટેન્સ જો વિરોધાભાસ ઉભો કરે છે કે ધો હી વોઝ ઇલ, કે જો કે તે ઇલ હતો, ઇલ એટલે બીમાર હતો, જો કે તે બીમાર હતો છતાં પણ, હી કેમ ટુ સ્કૂલ, છતાં પણ તે શાળાએ આવ્યો હતો, બીમાર હતો છતાં પણ શાળાએ આવ્યો હતો. જો બીમાર હોય શાળાએ ન આવે પણ આ આવ્યો છે, એટલે કેવો ભાવ છે? વિરોધાભાસ છે. અને એટલા માટે જો પહેલા શું મૂક્યું, ધો, અને પછી બીજું વાક્ય હી વોઝ, પહેલું વાક્ય હી વોઝ ઇલ, અલ્પવિરામ, પછી બીજું વાક્ય હી કેમ ટુ સ્કૂલ. હવે આ જે ધો છે એને મારે વચ્ચે લખવું છે તો હું કેવી રીતે લખી શકું? તો મેં કીધું એમ, બીજું વાક્ય આપણે પહેલા લખશું, પહેલું વાક્ય પછી લખશું, એટલે કે હી કેમ ટુ સ્કૂલ, હી કેમ ટુ સ્કૂલ ધો હી વોઝ ઇલ, ધો હી વોઝ ઇલ, બરાબર છે. તો આવી રીતે. અને બીજું ખાસ યાદ રાખો, મેં જ્યાં ધોનો ઉપયોગ કર્યો છે, બરાબર છે, ત્યાં હું અલધો લખી શકું છું, ઇવન ધો લખી શકું છું અને ઇવન ઇફ પણ લખી શકું છું, બરાબર. તો આ રીતે
એના પછી આપણે જોઈએ હાવેવર અને એસ હાવેવર અને એસ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો હાવેવર અને એસ માં કેવું છે તો સૌથી પહેલા હાવેવર આપણે સમજીએ હાવેવર જે છે હાવેવર પછી સીધું વિશેષણ ખાસિયત રાખજો દોમાં કેવું છે દો અલ્દો ઇવન દો ઇવન ઇફ કાં તો વાક્યની શરૂઆતમાં પહેલું વાક્ય અલ્પવિરામ પછી બીજું વાક્ય અને જો એને વચ્ચે લખીએ તો પહેલું બીજું વાક્ય પછી દો અલ્દો ઇવન દો ઇવન ઇફ અને પછી પહેલું વાક્ય બરાબર પણ આ હાવેવરમાં કેવું છે તો હાવેવર પ્લસ સીધું આવશે વિશેષણ શું આવશે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ બરાબર અને પછી આવશે કર્તા અને પછી ક્રિયા રેડી અને પછી બીજું વાક્ય તો નામ જ રહેશે એસ વી અને ઓ બરાબર હવે એસ માં કેવું છે તો એસ માં તો પહેલા વિશેષણ આવે અથવા પહેલા ક્રિયા વિશેષણ આવે બરાબર છે અને પછી એસ મુકાય છે અને પછી કર્તા ક્રિયાપદ આવે છે અને પછી બીજું વાક્ય તો નામ રહે છે બંનેમાં બીજું વાક્ય સેમ છે બીજું વાક્ય નામ જે કાય જે તફાવત આપણે જે ફેરફાર કરવાના છે પહેલા વાક્યમાં કરવાના છે તો જો હાવેવર માં કેવું છે પહેલા હાવેવર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અને પછી કર્તા પછી ક્રિયા એઝ માં કેવું છે તો પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ અને એડવર્બ એડી જે અને એડી વી અને પછી એઝ અને કર્તા ક્રિયા બરાબર હવે આપણે જે સેન્ટેન્સ લખ્યું છે અને મારે જે દો અલ્દો લખ્યું છે અને મારે હાવેવર એઝ માં લખવું હોય તો હું કેવી રીતે લખી શકું બરાબર તો જો હું લખું છું હાવેવર તો હાવેવર હવે સીધું મારું લખવાનું છે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ તો એમાં શું છે ઈ બરાબર છે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ છે તો હાવેવર ઇલ પછી કરતા ઈ ક્રિયાપદ વોઝ આપણે કે પહેલું વાક્ય હાવેવર ઇલ હી વોઝ બીજું વાક્ય તો આમ જ આવશે હી કેમ ટુ સ્કૂલ હી કેમ ટુ સ્કૂલ બરાબર એના પછી હી કેમ ટુ સ્કૂલ ધો હી વોઝ ઇલ હવે મારે એ જે વાક્ય જે છે આ જે પહેલું વાક્ય આ વાક્ય મારે એને એઝ માં લખવું છે એઝ માં હું આવે પહેલા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પહેલામાં લખવું પડશે ઈ બરાબર અને પછીમાં લખવાનું એઝ કે ઇલ એઝ હી વોઝ અને પછી બીજું વાક્ય હી કેમ ટુ સ્કૂલ બરાબર છે તો આ રીતે તો અલ્દો ઇવન દો ઇવન ઇફ બરાબર છે હાવેવર અને એઝ નો ઉપયોગ થાય છે એના પછી આપણે બટ એટ અને સ્ટીલ નો ઉપયોગ જોઈએ બરાબર છે બટ એટ અને સ્ટીલ જેનો અર્થ શું થાય પણ પરંતુ હજુ સુધી છતાં પણ એવો થાય છે પણ આ બટ એટ સ્ટીલ ની ખાસિયત છે કે બે વાક્યોની વચ્ચે જ આવે કે આવે બે વાક્યોની વચ્ચે જ આવે છે બરાબર છે હંમેશા બે વાક્યોની વચ્ચે જ આવશે હવે ઈ સેન્ટેન્સ મારા બટ એટ સ્ટીલ માં લખવું છે તો કેવી રીતે લખી શકું તો હું એમ લખી શકું કે હી વોઝ ઇલ હી વોઝ ઇલ બટ અથવા યેટ અથવા સ્ટીલ ત્રણમાં કોઈ પણ એક ને તમારે સમજૂતી માટે ત્રણે ત્રણ લખું છું કે હી વોઝ ઇલ બટ અથવા યેટ અથવા સ્ટીલ હી કેમ ટુ સ્કૂલ હી કેમ ટુ સ્કૂલ બરાબર છે તો તે બીમાર હતો પરંતુ પણ છતાં પણ તે શાળાએ આવ્યો હતો બરાબર હવે એના પછી આપણે જોઈએ ઇન્સ્પાયર્ડ ઓફ અને ડિસ્પાઇટ ઇન્સ્પાયર્ડ ઓફ અને ડિસ્પાઇટ હવે આમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો કે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ઇન્સ્પાઇટ છે એની સાથે ઓફ આવે છે જ્યારે ડિસ્પાઇટ સાથે ઓફ આવતો એટલે આ બંને કા એકબીજાના વિરોધી છે જ નહીં ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ બંને સિનોનિમ્સ છે ધીસ આર સિનોનિમ્સ નોટ આર એન્ટોનિમ્સ બટ ધ્યાને રાખવાનું છે કે ઇન્સ્પાઇટ સાથે ઓફ આવે ડિસ્પાઇટ સાથે ઓફ આવતું નથી ઉલટું એમ યાદ રાખી શકાય ડિસ્પાઇટ હંમેશા એકલું આવશે અને ઇન્સ્પાઇટ સાથે નું આવે છે ઓફ આવે છે હવે આ બંને નો અર્થ શું થાય છે તો આ બંને નો અર્થ થાય છે તેમ છતાં પણ શું થાય છે તેમ છતાં પણ બરાબર છે હવે આની વાક્ય રચના કેવી છે તો સૌથી પહેલા ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ વાક્યની શરૂઆતમાં જ આવશે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ બરાબર છે હવે ઇન્સ્પાયર્ડ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી ફરજિયાત સંબંધ વિભક્તિ નું રૂપ આવશે કેવું રૂપ આવશે સંબંધ વિભક્તિ નું રૂપ સંબંધ વિભક્તિ નું રૂપ એટલે શું જેમ કે આઈ હોય તો માય આવશે વી હોય તો અવર આવશે યુ હોય તો યોર આવશે બરાબર છે હી હોય તો હીઝ આવશે શી હોય તો હર આવશે ઈટ હોય તો ઈટ્સ આવશે ધ્યેય હોય તો ધ્યેય આવશે આ જે બધી જે છે
એ સંબંધ વિભક્તિ છે તો ઇન્સ્પાઇટ ઓફ સાથે સંબંધ વિભક્તિનું રૂપ આવે છે અને જો સંબંધ વિભક્તિનું રૂપ ન લખવું હોય તો એપોસ્ટ્રોફી એસ કરીને બરાબર છે એ તમે માલિકી પણ દર્શાવી શકો છો તો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ પછી સંબંધ વિભક્તિ બરાબર છે અને એના પછી અલ્પવિરામ આવશે શું આવશે અલ્પવિરામ અને પછી બીજું વાક્ય એસ પ્લસ વી પ્લસ ઓ રેડી અને આ સંબંધ વિભક્તિ પછી સોરી સંબંધ વિભક્તિ પછી આપણે નામ લખીશું શું લખશું નામ આપણે જે વિશેષણનો ઉપયોગ કરતા ને એ વિશેષણ છે એનું નામ બની જશે અને પછી આવશે એસ પ્લસ વી પ્લસ ઓ બરાબર છે હવે આ જે ઉપરનું સેન્ટેન્સ છે એને મારે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ માં લખવું હોય તો કેવી રીતે તો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ પછી સંબંધ વિભક્તિ તો આ જે હી છે ને હી એની સંબંધ વિભક્તિ શું થઈ જશે ઇઝ અને આ જે ઇલ છે ને એ વિશેષણ છે બરાબર એનું નામ થઈ જશે ઇલનેસ શું થઈ જશે ઇલનેસ તો ઇન્સ્પાઇટ ઓફ ઇઝ ઇલનેસ અથવા ડિસ્પાઇટ ઓફ ઇઝ ઇલનેસ તેની બીમારી હોવા છતાં પણ બીજું વાક્ય તમને બુજાવશે હી કેમ ટુ સ્કૂલ બરાબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ નો ઉપયોગ થાય છે હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ હર ક્લેવરનેસ હર ક્લેવરનેસ બરાબર છે શી કુડ નોટ સ્કોર શી કુડ નોટ સ્કોર ગુડ માર્ક્સ ગુડ માર્ક્સ બરાબર છે તો ઈ સેન્ટેન્સ શું કહે છે કે ઇન્સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ અથવા ડિસ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ કે તેણી ની હોશિયારી હોવા છતાં પણ તેણી હોશિયાર હોવા છતાં પણ શી કુડ નોટ સ્કોર ગુડ માર્ક્સ તે સારા માર્ક્સ લાવી શકી નહીં તો જો પહેલા શું છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ છે પછી સંબંધ વિભક્તિ છે હર અને આ જે ક્લેવર વિશેષણ છે એનું નામ શું છે ક્લેવરનેસ જે ઇલનું શું કર્યું ઇલનેસ એમ ક્લેવરનું શું થઈ જશે ક્લેવરનેસ બીજું વાક્ય તમને સમજાવશે કે શી કુડ નોટ સ્કોર ગુડ માર્ક્સ તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણું ચોથું ફંક્શન કે જે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આપણે તો ખાલી કોન્ટ્રાસ્ટ ક્લિયર કરવાનું છે કોન્ટ્રાસ્ટ એટલે શું થાય છે વિરોધાભાસ કે બે વિરોધી ઘટનાઓ એલિમેન્ટ્સ ખાસ યાદ રાખવાના છે તો અલધો ઇવન દો ઇવન ઇફ બટ એટ સ્ટીલ હાઉએવર એઝ અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્રણ ફંક્શન્સ અભ્યાસ કર્યો એક્સપ્રેસિવ મેનર ઓફ એન એક્શન મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન અને શોઈંગ અને એક્સપ્રેસિવ કોન્ટ્રાસ્ટ આગળના વિડિયો લેક્ચરમાં આપણે બીજા ફંક્શન્સ વિશે વિગતવાર અભ્યાસ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ